દિયોદરમાં પત્રકાર ઉપર થયેલા હુમલાના વિરોધમાં બનાસકાંઠા ડીસા પત્રકાર એકતા સંગઠન તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું. પત્રકાર એકતા સંગઠન પત્રકાર પર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડે છે. દિયોદરમાં હાઇવે વિસ્તારમાં આવેલા શ્રીજી કોમ્પ્લેક્સના બિનકાયદેસર બાંધકામના અહેવાલો પ્રસિદ્ધ થતાં જ બિલ્ડરોના પેટમાં તેલ રેડાયું હોય તેવો ઘાટ ઘડાયો છે. ત્યારે બિલ્ડરો દ્વારા અસામાજિક તત્વો એટલે કે લુખાઓ પાસે પત્રકાર ઉપર હુમલો કરાવ્યાની ચારેકોર લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે બનાસકાંઠામાં અનેક આગેવાનો પત્રકારના સમર્થનમાં આવ્યા છે, કારણ કે સત્ય ક્યારેય છુપાતું નથી અને સત્ય સાથે સૌ કોઈ હર હંમેશ હોય છે. ત્યારે દિયોદરમાં જે શ્રીજી કોમ્પ્લેક્સ આવેલું છે તેના સત્યને ઉજાગર કરવા ગયેલા પત્રકાર પર હુમલો કરાવી બિલ્ડરો પોતાનો પાપ છુપાવતા હોય તેવું લાગી રહ્યું છે. આખરે આટલા માળ બાંધવાની પરવાનગી કોણે આપી? કોણ આવા લોકોને છાવરી રહ્યું છે? આ કોના ઇશારે કરવામાં આવ્યો હુમલો? અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર ગુજરાતમાં ટોપ ઓફ ધ ટાઉન બનેલી આ મીડિયાકર્મીની ઘટનામાં સમગ્ર જિલ્લામાં હુમલાખોરો ઉપર ફિટકાર વરસી રહ્યો છે. આગામી સમયમાં બિનકાયદેસર બાંધકામ દૂર થશે કે કેમ તેવા સવાલો એ દિયોદર નગરની જનતા સમક્ષ આવીને ઉભા છે અને બિલ્ડરો દ્વારા હજુ પણ પત્રકાર ઉપર હુમલો કરવાની વાતો લોકોમાં પ્રસરી રહી છે. ત્યારે આ અહેવાલના માધ્યમથી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક આ બાબતે ગંભીર નોંધ લઈ કાયદેસરની તપાસ ઊભી કરાવી આ હુમલો કરાવનાર જે પણ લોકો સામે આવે તેમની સામે કડકમાં કડક સજા થાય એવી સમગ્ર જિલ્લામાં લોકો અને અગ્રણીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં પત્રકાર આલમમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. આ હુમલાના વિરોધમાં આજે બનાસકાંઠા ડીસા પત્રકાર એકતા સંગઠન તરફથી લાઈવ ગુજરાતના રિપોર્ટર રાજ ગજ્જરના સમર્થનમાં એક આવેદનપત્ર નાયબ કલેક્ટર શ્રી ડીસા અને મામલતદારશ્રીને આપવામાં આવ્યું. તેમજ રજૂઆત કરવામાં આવી કે પત્રકાર પર આવા હુમલા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે અને આ હુમલાના આરોપી પર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી. આવેદનપત્ર આપતા સમયે બનાસકાંઠા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ વસંતભાઈ, ડીસા પ્રમુખ દિલીપ ત્રિવેદી, ખજાનચી હરેશભાઈ ઠક્કર, આનંદભાઈ ઠક્કર, કાંતિલાલ લોધા, રાજુભાઈ, જીતુભાઈ, વિષ્ણુ પ્રજાપતિ, દેવેન્દ્રભાઈ ઠાકોર હાજર રહ્યા હતા. રિપોર્ટર દિલીપ ત્રિવેદી, ડીસા. મીડિયા એ ચોથી જાગીર છે અને મીડિયા સાચું નહીં બોલે તો ઘણા બધા દુષ્પરિણામો પણ સંભવી શકે છે. મીડિયાએ હંમેશા સત્ય રજૂઆત કરવી જ જોઈએ, પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે સાચા અહેવાલો રજૂ કરનાર મીડિયામેન અમુક સ્થાપિત હિતોના ટાર્ગેટ બની રહ્યા છે. ઉપરાઉપર બનાસકાંઠામાં પત્રકાર ઉપર હુમલાની સતત બીજી ઘટના બની છે. દિયોદરના અમારા સાથી મિત્ર રાજ ગજ્જર ઉપર હુમલો થયો, એ બહુ દુઃખદ ઘટના છે. પત્રકાર એકતા સંગઠન બનાસકાંઠા અને પત્રકાર એકતા સંગઠન ગુજરાત આ ઘટનાની સખત નિંદા કરે છે અને આ ઘટનાના વિરોધમાં આજે અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને આ હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે. મિત્રો, આજે દિયોદરની અંદર થયેલા બે દિવસ પહેલાં લાઈવ ગુજરાતના રિપોર્ટર રાજભાઈ ગજ્જર ઉપર જે બિલ્ડિંગ લોબી તરફથી અસામાજિક અને લુખ્ખા તત્વો તરફથી જે એમના ઉપર એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો એના ને અનુસંધાને રાજ ગજ્જર અને એમના સાથી મિત્ર જગદીશ ભઢિયાર ઉપર જે ઘાતકી અને જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરોધની અંદર ગુજરાત પત્રકાર એકતા સંગઠનના માન્ય પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના કહેવા મુજબ અને બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ વસંતભાઈ ગૌસ્વામી સ્વામીની આગેવાનીની અંદર આજે ડીસા પત્રકાર એકતા સંગઠન અને જિલ્લા પત્રકાર એકતા સંગઠન તરફથી ડીસા માન્ય પ્રાંત કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબશ્રીને રાજ ગજ્જર ઉપર થયેલા નિંદા હુમલાના વિરોધની અંદર આ આવેદનપત્ર દેવામાં આવ્યું છે. મિત્રો, આજના દિવસે એક વાત હું ચોક્કસ કહેવા માગીશ કે આજે પત્રકાર ભારતની ચોથી જાગીર છે અને કોઈ પણ અહેવાલ પ્રસારિત કરવા અને લોકો સામે સત્ય વાતને લાવી એ પત્રકાર માટે એક સવાલ બની ગયો છે. કારણ કે જો પત્રકારો સાચી માહિતી અને ભ્રષ્ટાચારને બહાર નહીં લાવે તો આ લાંચિયા અધિકારીઓ અને આવા બિલ્ડર લોબીવાળા એવા કેટલાય શોપિંગો અને કેટલાય એવા વસ્તુઓ ઊભી કરી નાખશે કે જે ભવિષ્યની અંદર આવવા માટે એક મોટો અને વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. આવા લુખા તત્વોને આજે હું પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ તરીકે એક ખુલ્લી ધમકી આપવા માગું છું કે આવા લુખા તત્વો, અસામાજિક તત્વો, ચેતી જજો. પત્રકાર એકતા સંગઠન હવે જાગૃત બન્યું છે, આખા ગુજરાતની અંદર જાગૃત બન્યું છે અને પત્રકાર ઉપર થયેલા હુમલાને પત્રકાર એકતા સંગઠન થોડું પણ ચલાવી નહીં લઈએ
ચાહે એના માટે કરીને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે કોઈ પણ અધિકારીના દરવાજા ખખડાવવા પડશે તો પત્રકારિતા સંગઠન ખખડાવશે. અને પત્રકારના સાથે કોઈ પણ પત્રકાર હોય, ચાહે સંગઠનમાં જોડાયેલો હોય કે ના જોડાયેલો હોય, પત્રકાર શબ્દ જેની પાછળ પડશે એ તમામ પત્રકારોને પત્રકાર એકતા સંગઠનનો સંપૂર્ણ સમર્થન રહેશે અને એમના પડખે પત્રકાર એકતા સંગઠન ઊભું રહી અને તેમને ન્યાય અપાવવા માટે હર ઘડી હર હંમેશ એમની સાથે રહેશે. આજે એક છેલ્લે મારી વાતને વિરામ આપતા કહેવા માગીશ કે રાજભાઈ તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ અને આવા અસામાજિક તત્વો લુખ્ખા તત્વોને તમે ખુલ્લા પાડો. અમે પત્રકાર એકતા સંગઠનના સભ્યો તરીકે તમારી સાથે છીએ અને તમારી સાથે રહીશું અને ખુલ્લી ધમકી આપી છે કે લુખ્ખા તત્વો તમારી તાકાત હોય એટલી તમે અજમાવી જુઓ. પત્રકાર નહીં છોડે, નહીં છોડે અને નહીં છોડે.